નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈશું હેડલાઇન્સ. શિલોંગ ખાતે દ્વિમાર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખુલ્લો મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પૂર્વના રાજ્યોના વિકાસ માટે 3 વર્ષમાં 14,000 કરોડ ખર્ચ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મિઝોરમ અને મેઘાલયનો મહત્વનો પ્રવાસ. મિઝોરમમાં કર્યું તુઈરિયલ હાઇડ્રોપાવર યોજનાનું ઉદઘાટન. રાહુલ ગાંધીએ સત્તાવાર રીતે સંભાળ્યું કોંગ્રેસનું સુકાન. નવી દિલ્હી ખાતે સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજોની ઉપસ્થિતિમાં બન્યા કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ. આવતીકાલે વિધાનસભાની 6 બેઠકોના વિસ્તારમાં કેટલાક બૂથ ઉપર યોજાશે ફેર મતદાન. યાંત્રિક ખામીને કારણે મતદાન જ્યાં સંભવ નહોતું બન્યું ત્યાં સૌને અપાશે ફરી મતદાનનો અવસર. 4 મતદાન વિસ્તારમાં 6 બેઠકો માટે થશે ફેર મતદાન. ગુજરાતના તમામ જિલ્લા મથકો પર મતગણતરી કેન્દ્ર ઉભા કરવાની કામગીરી રાત દિવસ જોયા વગર ચલાવે છે ચૂંટણી તંત્ર. ઈવીએમ મશીનની સલામતી માટે બધા જિલ્લામાં સ્ટ્રોંગ રૂમને અપાઈ છે સ્ટ્રોંગેસ્ટ સિક્યુરિટી. ગુજરાત ભાજપ દ્વારા મતગણતરીના દિવસે તમામ જિલ્લા કેન્દ્રો પર ગોઠવાશે વ્યવસ્થા. તમામ બેઠકના ઉમેદવાર મતગણતરી કેન્દ્રમાં હાજર રહે તેવી તાકીદ કરાઈ. શ્રીકમલમ ખાતે યોજાયેલી બેઠકમાં 182 બેઠકના નિરીક્ષક હાજર રહ્યા અને ગ્રાઉન્ડ રિપોર્ટર. જીએસટી વિશે લેવાયેલો મહત્વનો નિર્ણય. માલની હેરફેરને કાયદેસર રીતે વ્યક્ત કરતું ઈ વે બિલ ઇસ્યુ કરવાની વ્યવસ્થા ફેબ્રુઆરી 2018થી શરૂ થશે. અને હવે સમાચાર વિગતવાર. શિલોંગ ખાતે આજે દ્વિમાર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધી હતી. સડક માર્ગ દ્વારા રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓ વધશે તેમ કહી પ્રધાનમંત્રીએ ટ્રાન્સફોર્મેશન થ્રુ ટ્રાન્સપોર્ટેશનનો મંત્ર પુનરોચ્ચાર કર્યો હતો. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાસી અને ગારા ડુંગરોને શિલોંગ સાથે જોડશે. વધુમાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે અમારી સરકાર પ્રકલ્પ પૂરા કરવામાં માને છે. અમારી વિકાસ નીતિમાં ઉત્તર પૂર્વ વિસ્તાર ખાસ પ્રાથમિકતા ધરાવે છે. છેલ્લા 3 વર્ષમાં વિકાસ માટે અત્યાર સુધીમાં અમે ઉત્તર પૂર્વમાં 14,000 કરોડનો ખર્ચ કર્યો છે. ઇન ધ લાસ્ટ 3.5 યર્સ ધ યુનિયન ગવર્મેન્ટ હેઝ રિલીઝ અબાઉટ રૂપીઝ 470 કરોડ ટુ મેઘાલય અંડર પ્રાઇમ મિનિસ્ટર ગ્રામ સડક યોજના ફોર વિલેજ કનેક્ટિવિટી. ધીસ હેઝ એનેબલ કન્સ્ટ્રક્શન ઓફ નિયરલી 700 કિલોમીટર રોડ ટુ કનેક્ટ ઓવર 100 હેબિટેશન. પ્રધાનમંત્રીએ મિઝોરમમાં તુઈરિયલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ત્યારબાદ આઇઝોલમાં એક જનસભાને તેમણે સંબોધી હતી. તેમણે મિઝોરમને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉત્તર પૂર્વના રાજ્યોના વિકાસ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. ઉત્તર પૂર્વના રાજ્યોના વિકાસ માટે અટલ બિહારી વાજપેયીએ લીધેલા પગલાંને પણ પ્રધાનમંત્રીએ યાદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે એનઈઈપીએસનો તુઈરિયલ હાઇડ્રો પ્રોજેક્ટ મિઝોરમનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. 1,302 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટથી મિઝોરમમાં ઘેર ઘેર વીજળી પહોંચાડવાની યોજનાને વેગ મળશે. ટુડે વી ગેધર હિયર to celebrate a significant milestone in the history of Mizoram, the completion and dedication of the 60 megawatt Tuiriyal hydropower project. This comes
13 years after the last major central sector hydro power project in the northeastern region, the Kopili Stage 2 Tuiriyal hydropower project is the first major central project to be successfully commissioned in Mizoram. કોંગ્રેસ માં આજથી નવા યુગની શરૂઆત થઈ છે. રાહુલ ગાંધી આજે સત્તાવાર રીતે કોંગ્રેસના અધ્યક્ષ પદે બિરાજ્યા છે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી 1998માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. 19 વર્ષ સુધી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ હવે તેમણે પક્ષનું સુકાન રાહુલને સોંપ્યું છે. આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના વડામથક ખાતે યોજાયેલ સમારોહમાં સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીની તાજપોશી થતાં ગુજરાત કોંગ્રેસમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોએ આતશબાજી તેમજ મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઉત્તરપ્રદેશ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાષ્ટ્રપતિએ અલ્હાબાદ હાઈકોર્ટના રહેણાંક તેમજ તાલીમ કોમ્પ્લેક્સ ન્યાયગ્રામનો શિલાન્યાસ કર્યો હતો. આ અગાઉ ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અલ્હાબાદ સ્થિત મોતીલાલ નહેરુ પ્રૌદ્યોગિકી સંસ્થાનના 14મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં રાષ્ટ્રપતિએ તેજસ્વી વિદ્યાર્થીઓને ચંદ્રકો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ટેકનિકલ સંસ્થાઓમાં મુખ્ય અભ્યાસક્રમની સાથે બિન ટેકનિકલ વિષયોનો પણ સમાવેશ કરી શકાય તો તે વધુ ઉપયોગી સાબિત થશે. तकनीकी संस्थानों में मुख्य पाठ्यक्रम के साथ साथ यदि नॉन टेक्निकल विषयों के अध्ययन का भी अवसर मिलता है तो मुझे लगता है वो और भी अधिक उपयोगी होगा. लेकिन मैं सबको एक विनम्र निवेदन के साथ कि तकनीकी के ज्ञान के साथ साथ जो हमारा पाठ्यक्रम है उसमें कहीं न कहीं नैतिकता और राष्ट्रीय बोध का एक ज्ञान देना कहीं न कहीं थोड़ा बहुत आवश्यक है. બીજા તબક્કામાં યોજાયેલા મતદાન પૈકીના 6 મતદાન મથકોમાં રવિવાર તારીખ 17 ડિસેમ્બરના રોજ ફરી મતદાન યોજાશે. આ 6 મતદાન મથકોનું મતદાન 1951ના લોકપ્રતિનિધિ અધિનિયમની કલમ 58(2) અન્વયે ચૂંટણી પંચે રદ કરેલ છે, જેમાં વડગામ મતદાન મથકના છનિયાણા 1 અને છનિયાણા 2, વિરમગામના વિરમગામ 27, દસલોઈ વિભાગના નરોડા 15 અને સાવલી મથકના નહરા 1 અને સાંકરદા 7નો સમાવેશ થાય છે. આ 6 મતદાન મથકો પર રવિવારના રોજ સવારે 8થી સાંજે 5 દરમિયાન નવેસરથી મતદાન કરવામાં આવશે. વડગામ વિધાનસભા વિસ્તારમાં મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવાનું જિલ્લા કલેક્ટર શ્રી રમેશ માકડીયાએ જણાવ્યું હતું. 17 ડિસેમ્બર 2017ના રોજ સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધી રીપોલની કાર્યવાહી હાથ ધરનાર છે. તંત્ર આ મતદાન પ્રક્રિયામાં આપ સૌને સહકાર આપવા અનુરોધ પણ કરે છે. તમામ વિધાનસભા બેઠકોની એટલે કે કુલ 9 વિધાનસભા બેઠકોની મતગણતરીની કાર્યવાહી 18 ડિસેમ્બરના રોજ જગાણા ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરનાર છે. સર્વોચ્ચ અદાલતે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં હસ્તક્ષેપનો ઇન્કાર કરી કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી. ગુજરાત કોંગ્રેસે વીવીપેટની 20% સ્લીપની સરખામણી ઈવીએમના મતો સાથે કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. જો કે ચૂંટણી પંચે દરેક વિધાનસભા બેઠકના કોઈપણ એક મતદાન મથકમાં ઈવીએમ દ્વારા થયેલા મતદાનની વીવીપેટ મશીનની ચિઠ્ઠીઓ દ્વારા થયેલા મતદાન સાથે ક્રોસ ચેકિંગ કરવાની વ્યવસ્થા કરી છે. ગુજરાત વિધાનસભાની 2 તબક્કામાં યોજાયેલી ચૂંટણીના પરિણામ માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ 182 બેઠકો માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મતગણતરી સોમવારે હાથ ધરાશે. ઈવીએમ અને વીવીપેટ મશીનને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવા સલામતીનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે. જોઈએ એક રિપોર્ટ.
મતગણતરીના દિવસ સુધી લોકોના મતો સાચવીને બેઠેલા ઈવીએમ તેમજ વીવીપેટની સુરક્ષા માટે રાજ્યભરમાં જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે તાપી જિલ્લામાં વ્યારા અને નિઝર બેઠકોની મતગણતરી વ્યારાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે હાથ ધરાશે, જેની ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. ઈવીએમ મશીન સ્ટ્રોંગરૂમમાં સીલ કરેલ છે, એનું 3 લેયરમાં સિક્યુરિટી બંદોબસ્ત ચાલુ છે. 18-12ના રોજ પણ 3 લેયર સિક્યુરિટી કવચ રાખવામાં આવનાર છે. એમાં પેરામિલિટરી ફોર્સ છે, SRP છે અને પોલીસના જવાનો આઉટર લેયરમાં, અને પૂરેપૂરી બિલ્ડિંગને કોર્ડન કરી અને સુરક્ષાનું આયોજન કરેલ છે. અમરેલીમાં પણ 5 બેઠકો માટે પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી કરવા માટે તૈયારીઓ કરાઈ ચૂકી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને ત્યારબાદ ઈવીએમની ગણતરી હાથ ધરાશે, જેના પગલે હાલ સમગ્ર બિલ્ડિંગ અને તેની આસપાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત CCTV કેમેરા પણ મૂકવામાં આવ્યા છે. દરેક કાઉન્ટિંગ સેન્ટરના 14 ટેબલ અને 1 પોસ્ટલ બેલેટ ટેબલ ઉપર મતગણતરી શરૂ થશે. પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થયા પછી 1.5 કલાક પછી ઈવીએમ મશીનની ગણતરી શરૂ થશે. સ્ટ્રોંગરૂમ ઉપર સીમા સુરક્ષા દળના જવાનો તથા પોલીસ કર્મચારી દ્વારા સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખૂબ જ પારદર્શક રીતે મતગણતરીનું આયોજન તમામ ઉમેદવાર અને ચૂંટણી એજન્ટની હાજરીમાં કરવામાં આવશે. જામનગરમાં હરિયા કોલેજ ખાતે મતગણતરી માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે, જ્યાં 116 રાઉન્ડમાં 1244 ઈવીએમની મતગણતરીની પ્રક્રિયા પૂરી કરાશે. 54 ટેબલ પર હાથ ધરાનારી ગણતરીમાં 400 જેટલા કર્મચારીઓ જોડાશે. મતગણતરીના દિવસે લગભગ 500 જેટલા જવાનો પોલીસ જવાનો ડ્યુટી પર રહેશે. આ સિવાય CPMFની અને SRPની એક કંપની ઈવીએમના ગાર્ડિંગ માટે હાલ લગાવવામાં આવેલી છે. કાઉન્ટિંગ દરમિયાન દરેક AC વાઇઝ કાઉન્ટિંગ હાથ ધરવામાં આવશે. 5 કાઉન્ટિંગ હોલમાં આ કાઉન્ટિંગ થનાર છે. લગભગ 400 જેવા લોકોની કાઉન્ટિંગ માટેની ડ્યુટી સ્ટાફની લગાડવામાં આવી છે. આ સિવાય 5 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સરીઓ પણ આપણા જિલ્લામાં આવી ચૂક્યા છે, એમનું આગમન થઈ ચૂક્યું છે અને કાઉન્ટિંગ સંબંધી કામગીરીનો રિવ્યુ તેમણે પણ સંપન્ન કરેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટેની મતગણતરી MP શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કરવામાં આવશે, જે અંતર્ગત કર્મચારીઓને માર્ગદર્શન અને તાલીમ આપવા માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મતગણતરીના દિવસે કઈ રીતે કામગીરી કરવી તે અંગે નિદર્શન સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કુલ 270 સ્ટાફ, જેમાં આસિસ્ટન્ટ સાથે સુપરવાઇઝર શ્રી અને સાથે માઇક્રો ઓબ્ઝર્વર, એ મળીને કુલ 270 સ્ટાફને ટ્રેનિંગ ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવેલ છે. સમગ્ર જે સ્ટાફ છે એ સ્ટાફને 18 તારીખે અનુસરવામાં આવતી દરેક પ્રક્રિયા માટેની સચોટ માહિતી તેમને આપવામાં આવેલ છે. નર્મદા જિલ્લામાં સમાવાયેલી નાંદોદ અને દેડિયાપાડાની 2 બેઠકોની મતગણતરી જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ કોલેજ ખાતે યોજાશે, જેના માટે તૈયારીઓ થઈ ચૂકી છે તથા મતગણતરી અગાઉ કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ માટે તાલીમ વર્ગ યોજાયો હતો, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી RS નીનામાએ તમામને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ ચીવટપૂર્વક અદા કરવાની સૂચના આપી હતી. નવરચિત જિલ્લા મોરબીમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, ત્યારે આ જિલ્લામાં આવેલી 3 બેઠકો મોરબી, ટંકારા અને વાંકાનેરની મતગણતરી મોરબી પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવશે, જ્યાં મતગણતરીની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. મતગણતરીના વિસ્તારને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરેક મતગણતરી હોલમાં 14 જેટલા ટેબલ રાખવામાં આવ્યા છે, એટલે એક રાઉન્ડમાં એક સાથે 14 જેટલા મતદાન મથકોના ઈવીએમ મશીનની જે ગણતરી છે ગણતરી હાથ ધરવામાં આવશે. સાથે સાથે પોસ્ટલ બેલેટ અને ETPBS પોસ્ટલ બેલેટની ગણતરી પણ પેરેલલ સમાંતર રીતે એક અલગ ટેબલ ઉપર એની ગણતરી કરવામાં આવશે. એક મતદાન મથક નંબરની વીવીપેટ સ્લીપ છે, એ વીવીપેટ સ્લીપની ગણતરી પણ કરવામાં આવશે. આ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની 2 બેઠકોની મતગણતરી વડા મથક જામ ખંભાળિયામાં યોજાશે. જિલ્લા સેવા સદન ખાતે કાઉન્ટિંગ માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. મતગણતરી માટે જુદા જુદા 14 ટેબલો ગોઠવી દેવાયા છે. કાઉન્ટિંગ માટે સ્ટાફને જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે. મતગણતરીની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા મત વિભાગ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત છે. 3 ટાયર સિક્યોરિટી એરેન્જમેન્ટ થઈ ગઈ છે. CAPF ની 2 પ્લાટુન હાજર રહેશે. પોલીસના 100 જેટલા જવાનો હાજર રહેશે. બંને કાઉન્ટિંગ હોલ
માં 14 ટેબલ ની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. સુરત જિલ્લાની કુલ 16 બેઠકો માટે કુલ 2 જગ્યા પર મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચે પીપલોદ સ્થિત એસવીએન આઈટી કોલેજમાં શહેરની 10 બેઠકો માટે, જ્યારે મજુરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં જિલ્લાની 6 બેઠકો માટે મતગણતરી હાથ ધરવા માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે. રાજ્યભરમાં કુલ 37 જગ્યા પર મતગણતરી એક જ દિવસમાં કરવામાં આવશે, ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સુકતા દેખાઈ રહી છે. લોકો પોતે મત આપેલા હોય તેવા પ્રતિનિધિ ચૂંટાઈ આવે તેવી મંગલ કામના પણ કરી રહ્યા છે. નાગરિકોમાં ભારે ઉત્સુકતા છે કે કયો પક્ષ સત્તા પર આવશે તેની રાહ જોવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 18મી તારીખે યોજાનાર મતગણતરી ઉપર સૌની નજર મંડાયેલી છે. સવારે મતગણતરી શરૂ થાય ત્યારથી બપોર સુધી આપને સતત વાકેફ રાખવાનો બંદોબસ્ત દૂરદર્શને કર્યો છે. ચૂંટણી પ્રચારની ચરમસીમાનો આવ્યો છે અંત. જનાદેશ જાણવાની આતુરતાનો થયો છે આરંભ. મતપેટીમાં બંધ છે ગુજરાતનો મત. કોણ કરશે રાજ? અમે જણાવીશું સતત. અચૂક જુઓ ગુજરાતનો જનાદેશ. શું છે ગુજરાતનો રાજકીય સંદેશ? ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનું તલસ્પર્શી વિશ્લેષણ નિષ્ણાતોની સાથે. ગુજરાતનો જનાદેશ, સંગ્રામ 2017. 18મી ડિસેમ્બરે સવારે 7:30 થી બપોરે 3:30 સુધી માત્ર ડીડી ગિરનાર પર. ચૂંટણી પ્રચારની ચરમસીમાનો આવ્યો છે અંત. જનાદેશ જાણવાની આતુરતાનો થયો છે આરંભ. મતપેટીમાં બંધ છે ગુજરાતનો મત. કોણ કરશે રાજ? અમે જણાવીશું સતત. અચૂક જુઓ ગુજરાતનો જનાદેશ. શું છે ગુજરાતનો રાજકીય સંદેશ? ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનું તલસ્પર્શી વિશ્લેષણ નિષ્ણાતોની સાથે. ગુજરાતનો જનાદેશ, સંગ્રામ 2017. 18મી ડિસેમ્બરે સવારે 7:30 થી બપોરે 3:30 સુધી માત્ર ડીડી ગિરનાર પર. આજના યુવાનો અને સામાન્ય નાગરિકોમાં મતગણતરી નિહાળવા માટે કેવો ઉત્સાહ અને આતુરતા છે તે જાણવા માટે દૂરદર્શને પ્રયત્ન કર્યો હતો. કઈ કરેંગે ભાઈ, બહાર તો કોઈ મતલબ નહીં હૈ ઇતની સારી. બેટર ન્યૂઝ તો આપ લોગ હી દેતે હો, ટીવી મેં સબ દિખા દેતે હો, તો ફિર જરૂરત કહાં હૈ બહાર જાને કી? કે બધા ચાલુ દિવસ છે એટલે નોકરી ધંધા ચાલુ હોય એટલે પછી ન્યૂઝ ઉપર જ ડિપેન્ડ છે આપણે. આ વખતેની ચૂંટણી જે છે એ બહુ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે, મને એવું લાગી રહ્યું છે. કારણ કે બંને તરફથી એટલી ખેંચાખીંચી છે. ભાજપ પણ એટલું જોઈ લગાવી રહ્યું છે અને કોંગ્રેસ પણ એટલું એની સાથે સાથે એટલું જ જોર લગાવી રહ્યું છે. તો આ વખતેની ચૂંટણી મારા ખ્યાલથી હું આખો દિવસ બેસીશ જોવા માટે. કે નોકરી ચાલુ હોય તો અમારે તો નોકરી ઉપર ગાળવું પડે, બાકી મોબાઈલમાં અમે જોઈ શકીએ છીએ. અને વધુ પડતું તો કામમાં બી ધ્યાન તો રહેવાનું જ, છતાંય જેમ તેમ કરીને વધુ પડતું જોવામાં રસ તો રહેવાનો જ અમારો. ટીવી હા હું બેસી જઈશું, બધી ન્યૂઝ ચેનલો જોઈશું. ન્યાજ ઉપર જોવા મળે જ છે, પરિણામ તો ફન સાઈડ જ છે, બીજેપી સિવાય કોઈ છે જ નહીં. ન્યૂઝ થોડી થોડી વારે આવતા રહેશે, વોટ્સએપ પર મેસેજો આવતા રહેશે, એમાં કોઈ રજા પાડવાની કોઈ જરૂર નથી. કામ બગાડીને એ વસ્તુ કોઈ જોવાની જરૂર નથી. અને વોટ્સએપ હવે એવી વસ્તુ થઈ ગઈ છે કે તમને ન્યૂઝ મળી જાય છે. અમે બધાએ તો નક્કી કર્યું છે કે એક એસોસિએશનની ઓફિસમાં પ્લાઝમા મૂકી અને મેમ્બરો સાથે રિઝલ્ટની મજા લેવાના છીએ. અમે લોકો એક માહોલ અમારું લગભગ બધા બીજેપી તરફી વધારે છે અને અમને આશા છે કે બીજેપી જ આવશે. અને એક્ઝિટ પોલ તો એની રીતે એનું કામ કરતું રહેશે, પણ મને પર્સનલી એવું લાગી રહ્યું છે કે ભાજપ જ સરકાર બનાવશે. ઘરે ટીવી ઉપર એટલે 12 વાગ્યા સુધીમાં તો લગભગ રિઝલ્ટ આવી જ જવાનું, એટલે ત્યાં સુધી ઘરે રહીશું, પછી કામ પર જઈશું. મોબાઈલ પે તો આવી જાયગા, સોશિયલ મીડિયા પે ભી આ જાયગા, ઓર અગર ઘર પે રહે તો ન્યૂઝમાં દેખ લેંગે. સોશિયલ મીડિયા એટલું પાવરફુલ થઈ ગયું છે, ટીવી ન્યૂઝ ચેનલ એટલી બધી તમારા લોકોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી, મતલબ ઘરે બેઠા બી તમે જાણી શકો છો કે શું અપડેટ ચાલી રહી છે મીડિયા. ન્યૂઝ આવતા રહેતા હોય છે મોબાઈલ પર ને એના પર, એટલે એટલો બધો ટાઈમ તો નહીં આપી શકાય, પણ ન્યૂઝમાં તો રહીશું, જોતા રહીશું. રાજ્યમાં બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું છે, ત્યારે ચૂંટણીમાં પાતળી લીડવાળી 23 બેઠકો કોંગ્રેસ પાસેથી ખૂંચવી લેવા ભાજપની વ્યૂહરચના આ વખતની ચૂંટણીમાં કેટલી કારગર રહેશે તે તો આગામી 18મી તારીખે જ જાણી શકાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં શાસક પક્ષ ભાજપે 150+ બેઠકો કબજે કરવા માટે ઘડેલી વ્યૂહરચનામાં 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલી 59 બેઠકો એવી 150થી 5300 મત જેટલા ઓછા માર્જિનવાળી 23 બેઠકો કબજે કરવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ભાજપે આ રણનીતિને પાર પાડવા માટે ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામા આપીને છૂટા પડેલા 14 પૈકી 12 સભ્યોને પોતાની સાથે જોડ્યા હતા અને તેમાંથી આ 23 બેઠકોમાં સમાવેશ થાય છે.
તેવી ગોધરા, જામનગર ગ્રામ્ય અને સાણંદ બેઠકો પર ભાજપે પોતાના કરતા કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો પર મદાર રાખ્યો છે. આમ ભાજપે આ તમામ 23 બેઠકો પૈકી 9 ચહેરા યથાવત રાખ્યા છે અને 12 નવા ચહેરા ચૂંટણી મેદાને ઉતાર્યા છે. ત્યાં સુધી ભાજપને વળગે છે ત્યાં સુધી શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું પેજ મેનેજમેન્ટ, બૂથ મેનેજમેન્ટ, શક્તિ કેન્દ્રો, ઉર્જા કેન્દ્રો, એક એક બૂથ પર કઈ રીતના મતદારને મતદાન મથક સુધી લઈ જવો, એ જબરજસ્ત ગોઠવણ ભાજપ પાસે છે. કોંગ્રેસ પણ છેલ્લા 6 મહિનાથી સંગઠનની દ્રષ્ટિએ ઘણું સારું કામ કરી રહી છે અને એટલા માટે આ વખતે ચૂંટણી જે છે ખૂબ રસપ્રદ થશે. પરંતુ ફર્સ્ટ પેજની ચૂંટણીમાં જે મતદાનની ટકાવારી ઘટી છે, તમે જુઓ કે જે 19 જિલ્લામાં 89 બેઠકો માટે જે મતદાન થયું, ગત ચૂંટણીમાં 70.75 એટલે કે 70.75% થયું હતું, એ આ વખતે ઘટીને 66.50% જેટલું થયું છે. એટલે લગભગ 4.52% જેટલું મતદાન જે છે ફર્સ્ટ ફેઝમાં ઘટ્યું છે. એટલે મને લાગે છે કે બંને પક્ષોની સ્ટ્રેટેજી એ રહેશે કે જે મતક્ષેત્રમાં પાતળી સરસાઈથી એ લોકોએ બેઠકો ગુમાવી છે અથવા તો મેળવી છે ત્યાં વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરે. કારણ કે આ વખતની ચૂંટણીમાં બંને ભાજપ અને કોંગ્રેસ પૈકી કોઈ પણ રાજકીય પક્ષ સેચ પણ બાંધછોડ કરવા કે તક મૂકવા તૈયાર નથી. ભાજપે 150 થી 2000 મતની લીડથી હાર મળી હતી તેવી 9 બેઠકોમાંથી 3 બેઠકો પર નવા ચહેરા મૂક્યા છે. આ સિવાયના તમામ 2012માં હારેલા ઉમેદવારોને જ ફરીથી ટિકિટ આપી છે. ભાજપને આ થિયરીથી પોતાના તરફે પરિણામો આવશે એવો વિશ્વાસ છે. આ બેઠકમાં સુજિતરાની 162 લીડવાળી બેઠક પર વિપુલ પટેલ, કલોલની 343 લીડવાળી બેઠક પર ડોક્ટર અતુલ પટેલ, ઉમરેઠ એનસીપીની 1394ની લીડવાળી બેઠક પર ગોવિંદ પરમાર, સંખેરાની 1452 લીડવાળી બેઠક પર અભયસિંહ તડવી, તલાલાની 1478 લીડવાળી બેઠકમાં ગોવિંદ પરમારને રિપીટ કર્યા છે, જ્યારે લીંબડીમાં 1561 મતથી 2012માં હારનાર કિરીટસિંહ રાણાએ પેટા ચૂંટણીમાં આ બેઠક ફરીથી જીતી લીધી હતી. હવે એમને જ રિપીટ કરાયા છે. બીજી તરફ કાંકરેજમાં 600 મતથી ભાજપે ગુમાવેલી બેઠક માટે કીર્તિસિંહ વાઘેલા, કડીની અનામત બેઠકમાં હિતેશ કનોડિયાને બદલે કરસનભાઈ સોલંકી, જ્યારે ધારીની બેઠક પર જીપીપીના નલિન કોટડિયા જીત્યા હતા. પરંતુ આખો પક્ષ ભાજપમાં ભળી જતા હવે આ બેઠક પર એમને ટિકિટ આપવાને બદલે અમરેલીથી ખસેડી દિલીપ સાંઘાણીને અહીં ટિકિટ અપાઈ છે. હવે નવા સીમાંકનને કારણે જ્ઞાતિવાદી સમીકરણો, જાતિવાદી સમીકરણો અને ઉમેદવારના પ્રભાવનું ક્ષેત્ર એ બદલાઈ જતું હોય છે. દાખલા તરીકે આનંદીબેન પટેલ કે જે પાટણમાંથી દર વખતે ચૂંટાતા હતા, પરંતુ એમના મતક્ષેત્રમાંથી પટેલોની સંખ્યા ઘટી ગઈ અને ઠાકોરોનું પ્રભુત્વ વધી ગયું. વડોદરામાં તમે જુઓ કે યોગેશભાઈ પટેલ કે જે રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાંથી સતત 7 વખત ચૂંટાતા હતા, એ રાવપુરાના મતવિસ્તારનો એમનો પ્રભાવી ક્ષેત્ર છે, એ રાવપુરાને બદલે માંજલપુર ક્ષેત્રમાં જતો રહ્યો. એટલે જે બેઠકોની જે નવેસરથી સીમાંકન થયું, ટૂંકમાં બંને પક્ષોએ જૂના જોગીઓને એટલા માટે ચાલુ રાખ્યા છે કે જેથી એ લોકો ચૂંટણીમાં કોઈ રિસ્ક લેવા માંગતા નથી. કારણ કે ભાજપ પાસે 22 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી છે અને પ્લસ જે 3 યુવાન નેતાઓના જે આંદોલન છે એ સંદર્ભમાં ભાજપ અને કોંગ્રેસ કોઈ જ તક લેવા માંગતા નથી અને એટલા માટે એક વ્યૂહાત્મક રણનીતિ એવી છે કે સુરક્ષાત્મક અભિગમ અપનાવી અને ભાજપ જે છે આ ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. આ જ પ્રમાણે 2100 થી 5300 મતથી 2012માં ગુમાવેલી 14 બેઠકોમાં ભાજપે ચૂંટણી પહેલા કેટલાક પગલાં લઈ જીત મેળવવા માટે વ્યૂહરચના ગોઠવી છે. આ પૈકી સોમનાથ બેઠક પરથી 2096 મતથી જીતેલા જશા બારડને ભાજપે 2013માં પોતાની સાથે લઈ આ વખતે એમને જ ઉમેદવાર બનાવ્યા છે. આ જ રીતે ગોધરાની બેઠક 2868 મતથી જીતનાર સી કે રાહુલજી, જામનગર ગ્રામ્યની 3304 મતથી જીતનાર રાઘવજી પટેલ, સાણંદની 4181 મતથી જીતનાર કરમસિંહ પટેલને ભાજપે પોતાની સાથે લઈ લીધા હતા. જોકે આ ચૂંટણીમાં ગોધરામાંથી રાહુલજી અને જામનગર ગ્રામ્યમાંથી રાઘવજીને ઉમેદવાર બનાવાયા છે. સાણંદમાં કરમસિંહ પટેલના પુત્ર કનુ મકવાણાને ટિકિટ આપી છે. આ સિવાય ડાંગમાં વિજય પટેલ, દરિયાપુરમાં ભરત બારોટને રિપીટ કર્યા છે, જ્યારે દહેગામમાં રોહિતજી ઠાકોરને બદલે બલરાજસિંહ ચૌહાણ, લાઠીમાં ગોપાલ વસ્તરપરા, ધોરાજીમાં હરિભાઈ પટેલને ટિકિટ અપાઈ છે. ધોરાજીની બેઠક ભાજપે પેટા ચૂંટણીમાં જીતી લીધી હતી. લુણાવાડા, મહેમદાબાદ, રાજકોટ પૂર્વ, માણાવદર, પાલનપુરની બેઠકો માટે પણ નવા ચહેરાને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આ વ્યૂહરચનામાં ભાજપ કેટલી સફળ થાય છે તે તો પરિણામના દિવસે જ જાણી શકાશે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ 115 બેઠકો પ્રાપ્ત કરીને સરકાર બનાવી હતી. આ વખતે પણ ભાજપાએ છેલ્લા 22 વર્ષમાં કરેલા પ્રજાલક્ષી કામો અને વિકાસને એકમાત્ર ચૂંટણી મુદ્દો બનાવીને 150+ વધારે બેઠકો પ્રાપ્ત કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. જનતાનો જનાદેશ શું હશે એ આવનારો સમય કહેશે.
જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપના કાર્યાલય કમલમ ખાતે આજે વિધાનસભાની તમામ 182 બેઠકોના ચૂંટણી નિરીક્ષકો સાથે રાજ્યના વરિષ્ઠ નેતાઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના પ્રભારી જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આગામી 18મી તારીખે થનારી મતગણતરીની વ્યવસ્થા અંગે પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગઈ સાંજે પરિવાર સાથે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મા અંબાના નિજ મંદિરમાં સંધ્યાકાળની પૂજા અર્ચના કરી હતી. નીતિનભાઈએ મા અંબાના દર્શન બાદ માતાજીની ગાદી પર ભટજી મહારાજના આશીર્વાદ મેળવી રક્ષા પોટલી પણ બંધાવી હતી. નીતિનભાઈએ આશા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં ભાજપની જે સરકાર બનશે. થી મળીને 135 સીટો ભાજપને મળે અને ભાજપની સરકાર બને એવા સંપૂર્ણ એક્ઝિટ પોલ દરેક સર્વે એજન્સીઓ દ્વારા આપવામાં આવ્યા છે. અમે તો અમારા કામથી, પ્રજા સાથેના સતત સંપર્કથી અને અમારા લાખો કાર્યકરોની જે કાયમી મહેનત છે એ મહેનતથી અમે ચોક્કસ કહીએ કે માતાજીના આશીર્વાદથી ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર જ બનવાની છે. ડિજિટલાઇઝેશનને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારે જીએસટીને પણ ઈ વેબ બિલિંગ વ્યવસ્થામાં ઉમેરી દીધું છે. નાના કરદાતાઓ માટે હજુ આ કરમાળખું વધુ સરળ બનાવવાના ઉદ્દેશ્યથી આગામી 1 ફેબ્રુઆરી 2018ના રોજથી તેનું અમલીકરણ થશે. જીએસટી માટેના મંત્રીઓના જૂથના વડા સુશીલકુમાર મોદીએ આ માહિતી આજે બેંગલુરુ ખાતે આપી હતી. આ સાથે જ ઇવનિંગ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.